ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુ મોક્ષ્યમામૃતા. મહાશિવરાત્રિ પર્વની આપ તમામ દર્શકોને હાર્દિક શુભકામના. આજરોજ દેવાદિદેવ મહાદેવના કહી શકાય મહાશિવરાત્રિનો પર્વ છે. સવારથી જ તમામ જે શ્રદ્ધાળુઓ છે તે દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ વડોદરા ખાતે જે જેતલપુર રોડ પર આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત છે. ત્યાં તમે જોઈ શકો છો કે તમામ લોકો સવારથી જ દર્શનાર્થે ઉમટી ગયા છે. તમામ લોકો જે સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યા છે. હર હર મહાદેવ શિવજીના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા તમામ જે દર્શનાર્થીઓ છે તે દર્શન કરી રહ્યા છે, મહાદેવને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. આજે મહાશિવરાત્રિ એટલે માતાજી અને શિવજીના મિલનનો દિવસ. તમામ લોકો આતુરતાથી મહાશિવરાત્રિની રાહ જોતા હોય છે. ભોલેનાથને પ્રસન્ન કરવા માટે અનેક તેમને રીઝવવાના પ્રયાસો કરતા હોય છે, ભક્તિ કરતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે. તેવી જ રીતે વડોદરા શહેરમાં પણ ખાસ તમામ લોકો ઉમટી પડ્યા છે દર્શનાર્થે, જેમાં તમે જોઈ શકો છો કે તમામ જે લોકો છે તે હાલ દર્શન કરી રહ્યા છે. લાંબી કતારો લાગી છે. તમને ભગવાન મહાદેવના દર્શન કરાવવાના પ્રયત્નો હાલ કરીશું. તમે જોઈ શકો છો એમ કે ભીડ છે મહાદેવના જે મંદિરમાં દર્શન કરાવવાના પ્રયત્ન કરીશું. શું છે મંદિરમાં તમામ લોકો હાલ દર્શનાર્થે ઉમટી પડ્યા છે, ત્યારે સ્પાર્કની ટીમ પણ પહોંચી ગઈ છે અને તમને દર્શન કરવાના પ્રયત્નો કરી રહી છે. જોઈ શકો છો કે મંદિરમાં ઘણી ભીડ છે, તમામ લોકો દર્શનાર્થે ઉમટ્યા છે. શિવજીને અભિષેક થઈ રહ્યો છે. તમામ લોકો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું છે. જળ અભિષેક કરી રહ્યા. હાલ આપણે જે ખાસ ઉપસ્થિત છે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું છે આજનો નજારો. ત્યારે જેમ દર્શન કરાયું સ્પાર્કની ટીમ અત્યારે જય ભોલે જય ભોલેના નાદથી તમામ જે લોકો છે તે ઉમટી પડ્યા છે. ત્યારે ખાસ કહી શકાય કે પૂજારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે કેવી રીતે શિવજીને અર્ચના થઈ રહી છે, પૂજા અર્ચના ખાસ. ત્યારે સ્વાગતી ટીમ જ્યાં કાશી વિશ્વેશ્વર મહાદેવ જેતલપુર ખાતે ઉપસ્થિત છે અને તમને નજારો અહીંયાનો બતાવવાનો પ્રયત્ન કરીશું. ખાસ પ્રસાદી અહીંયા જોઈ શકાય છે કે ખાસ પ્રસાદીનું પણ વિતરણ થઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવાના આપણે પ્રયત્ન કરી રહીશું. આજે મહાશિવરાત્રિ છે, પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છો, શું કહેશો આજે? પ્રસાદીનું જય હર મહાદેવ બોલો. ક્યાં ક્યાં જતે હઈતે જી? અત્યારે તમામ લોકો કહી શકાય છે કે પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છે. ખાસ જે અહીંયા મહારાજ છે તેમના સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. મહાશિવરાત્રિનો પર્વ છે, સવારથી જ તમામ જે શ્રદ્ધાળુઓ છે તે દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ત્યારે શું કહેશો, મહાશિવરાત્રિના આજના દિવસે શું છે ખાસ? કહેવાય છે કે મહાશિવરાત્રિ જ્યારે પર્વ શરૂ થાય છે તો શિવપુરાણ જે જ્ઞાન સંહિતા છે, જે પહેલું ખંડ છે, એનામાં 71, 72, 73, 74, 75 જે અધ્યાયો લખ્યા છે એ 5 અધ્યાયમાં છે શિવરાત્રિનું મહત્વ લખેલું છે. શિવરાત્રિના દિવસે જે પણ પૂજન કરે છે અથવા અર્ચન કરે છે અને શિવની સતત જાપ માળા કરે છે એના પાપનું ક્ષય થાય છે અને એને શિવલોકની પ્રાપ્તિ થાય છે. અને બીજી વસ્તુ, જે લોકો કહેવાય છે કે જેના લગ્ન નહીં થતા કે લગ્ન થયા પછી પણ ઘણા બધા કહેવાય છે ને કે લગ્ન થયા પછી પણ પતિ પત્નીમાં તકરાર વધારે થતી હોય છે કે કોઈ પણ કારણ અનબન થતી હોય છે, તો એના માટે શિવપુરાણમાં કીધું છે ઓમ અઘોરાય નમઃનો મંત્રનો શિવરાત્રિના દરમિયાન જાપ કરો કે જેનાથી શું થાય કે ઘરમાં તકરાર ના થાય, કે જેના લગ્ન ના થતા હોય એના લગ્નના પણ યોગ ખુલી જાય છે. અને શિવરાત્રિના દિવસે ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરી મંત્રનો જાપ કરે છે, તો એ પંચાક્ષરી મંત્રનો જાપ કર્યા પછી એના કુંડલીમાં રહેલા કેટલા પણ દોષ હોય છે એ દોષનું ક્ષય થાય છે અને એને સારી અને કહેવાય છે ને કે જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. જતીન ગોવિંદ ગુરવ, કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર, પૂજારી.
મહારાજ, ખાસ તમને પૂછવા માંગીશ કે આપણે રોજ જળ અભિષેક તો કરતા હોય છે શિવજીને, પરંતુ આજે કયો અભિષેક ખાસ કરવામાં આવે છે? આજે કહે છે કે શિવપુરાણમાં એવું લખેલું છે કે પંચામૃત આના અભિષેક કરવામાં છે. જે જ્યારે પ્રહર ચાલુ થાય છે એ પ્રહરના વિશેષ મહત્વ લખેલા છે. પહેલા પ્રહરમાં છે ને બીલું જે ફળ આવે છે એ શિવને અર્પણ કરવાનું છે. જ્યારે બીજું પ્રહર થાય છે તો બીજોડું આ એક ફળ આવે છે એ શિવને અર્પણ કરવાનું છે. અને ત્રીજું જ્યારે પ્રહર આવે છે તો આકડો અને દાડમ આ ફળ શિવને અર્પણ કરવાનું છે. જ્યારે ચોથું પ્રહર આવે છે તો કેલું આ પ્રમાણે શિવને અર્પણ કરવાનું છે, કે જેનાથી શું થાય કે તમારી જે પણ મનની કામના હોય છે એ પૂરી થાય છે. અને કહેવાય છે કે શેરડીના રસથી અભિષેક કરવાથી અગર ઘરમાં લક્ષ્મી સ્થિર ના થતી હોય તો એ સ્થિર થઈ જાય છે. સરસોના તેલથી અભિષેક કરવાથી દુશ્મનની નાશ પામે છે. અને દૂધ પંચામૃતથી અભિષેક કરવાથી રોગો નાશ થાય છે. અને વિવિધ દ્રવ્યથી શિવ પર અભિષેક કરવામાં આવે છે, જેનાથી જેને જે મનોકામના હોય છે એ પૂર્ણ થાય છે. ખૂબ ખૂબ આભાર. અને અત્યારે પૂર્વ ધારાસભ્ય સીમા મોઇલે પણ ખાસ આપણી સાથે ઉપસ્થિત છે, ત્યારે તેમના સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આજે મહાશિવરાત્રિ છે અને ખાસ તમે પણ ઉપસ્થિત થયા છો, ત્યારે શું કહેશો મહાશિવરાત્રિ? આજે મહાશિવરાત્રિ છે, મહાદેવનું સૌથી મોટું પર્વ કહેવાય. અને જેટલા પણ મહાદેવના ભક્ત છે અને મહાદેવની કૃપા સતત એમના ઉપર વરસી રહે, મહાશિવરાત્રિની સૌ ભક્તજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આમ જોવા જઈએ તો બધા જ લોકો આજના દિવસે શિવ પૂજા કરતા હોય, અભિષેક કરતા હોય અને ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય. ત્યારે કાશી વિશ્વેશ્વર મહાદેવની મંદિરમાં સૌ ભક્તજનો આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો બધા જ મંદિરોમાં આવી રીતે ક્યુમાં બધા લોકો ઉભા રહીને મહાદેવની આરાધના કરવા માટે, પૂજા કરવા માટે પધારી રહ્યા છે. ત્યારે સૌ ભક્તજનોને આપના માધ્યમથી મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. મહાદેવનો ભોળાદેવનો આશીર્વાદ આપના ઉપર બના રહે એ ભગવાન પાસે પ્રાર્થના. તેમ જોઈ શકો છો કે મહાશિવરાત્રિ એટલે કે દેવાદી દેવ મહાદેવને પૂજન અર્ચન કરવાનો દિવસ. ત્યારે મંદિરમાં પણ તમામ જે ભક્તો છે ભારે ભીડ ઉમટી છે, મહાદેવના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું છે. ત્યારે કહી શકાય કે હું મારા કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આજુબાજુનો નજારો બતાવે કે તમામ કેટલી ભીડ છે મહાદેવના દર્શન કરવા માટે, આજે તેમને પૂજા અર્ચના કરવા માટે, તેમને રીઝવવા માટે પ્રયાસ કરી રહી છે. તમે જોઈ શકો છો લાંબી કતારો લાગી છે, તમામ લોકો દર્શનાર્થે આવ્યા છે. ત્યારે જોઈ શકાય છે એવી રીતે ખાસ તમામ લોકો અત્યારે દર્શન માટે ઉમટ્યા છે. ખાસ કરીને આપણે જે કતારમાં જે કહી શકાય કે જે ઉભા છે લાઈનમાં દર્શનાર્થીઓ, તેમના સાથે જ વાત કરવાના પ્રયત્ન કરીશું. આજે મહાશિવરાત્રિ છે, શું કહેશો દર્શન માટે આવ્યા છો? મહાશિવરાત્રિનું પર્વ છે, દર્શન કે લીએ આયો, ક્યા કહેના ચાહતે હો? રોજ તો યાર ઇતની ભીડ નહીં હોતી હૈ, આજ કાફી ભીડ હૈ, શિવરાત્રિ કે અવસર પર તો બહોત અચ્છા લગ રહા હૈ. ઓર ઠીક હૈ, બાકી સબ મહાદેવ કી ઈચ્છા. જેમ કે આજે સ્પેશિયલ કહેવાય કે મહાશિવરાત્રિ દેવાદી દેવ શિવજીને રીઝવવાનો દિવસ અને તમામ લોકો શિવજીને પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા છે. તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે રોજ તો આટલી ભીડ નહોતી હોતી, પરંતુ આજે સ્પેશિયલ દિવસ છે, માતા પાર્વતી અને શિવજીના મિલનનો દિવસ છે શિવરાત્રિ, એટલે ભોળેનાથને દેવાદી દેવ મહાદેવના પૂજા અર્ચના કરવાનો દિવસ છે. તમામ લોકો ખાસ ઉત્સાહિત છે અને સવારથી જ વડોદરા શહેરમાં તમામ લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે, મહાદેવની પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા છે. અને ખાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર તમને આખા દિવસ વડોદરા શહેરની તમામ વિગતો, શિવજી કી સવારી, તમામ જે સ્પેશિયલ એડિશન છે જે બતાવવામાં આવશે, જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. આવી જ રીતે તમને તમામ માહિતી છે તે પૂરી પાડવામાં આવશે. જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. કેમેરા પર્સન અબ્રાર સૈયદ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.